મહેસાણાના સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરનો વિકાસ કરવા સોલાર પાર્ક સ્થાપવાનો નિર્ણય કરાયો। આ માટે નજીકના સુજાણપુરા ગામની ગૌચરની જમીન ફાળવી દેવાતા ગ્રામજનો રોષે ભરાયા છે। આ ગામના લોકોને ગૌચર 10 કિલોમીટર દૂર બીજા ગામે ફાળવવામાં આવ્યું છે, જેનાથી નારાજ ગામ લોકોએ સોલાર પાર્ક અન્ય સ્થળે ફાળવાય તેવી માંગ કરી છે। આ મુદ્દે બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્યએ સીએમને રજૂઆત કરીને પ્લાન્ટ નહીં ખસેડાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મહેસાણાનું સુપ્રસિદ્ધ એવું મોઢેરા સૂર્ય મંદિર આસપાસના વિકાસ માટે અહીંયા સોલાર પાર્ક બનવા જઈ રહ્યો છે, પરંતુ આ સોલાર પાર્ક બન્યા પહેલાં જ વિવાદમાં આવી ગયો છે। કારણ કે મોઢેરા નજીક સુજાણપુરા ગામની ગૌચરની જમીન આ સોલાર પાર્ક માટે ફાળવી દેવાઈ છે, પરંતુ સુજાણપુરાના સ્થાનિક ગ્રામવાસીઓનો આ બાબતે વિરોધ છે। શા માટે વિરોધ છે જાણીએ સુજાણપુરા ગામના સરપંચ પાસેથી। શું છે સમગ્ર વિવાદનો, શા માટે વિરોધ છે? આમાં એવું છે કે સરકાર શ્રી દ્વારા જે મોઢેરાને સોલાર પાવર પ્લાન્ટ ફાળવેલ છે એના માટે બલીનો બકરો સુજાણપુરાને બનાવવામાં આવે છે। સુજાણપુરાનું જે હાલનું ગૌચર છે એમાંથી કુલ 12 હેક્ટર જેટલી જમીન મોઢેરાના સોલાર પાવર પ્લાન્ટ માટે ફાળવેલ છે। જો કે હાલની સ્થિતિ જોતા ગામની પાસે પશુઓની સંખ્યા પ્રમાણે ગૌચરની સંખ્યા તો જમીન તો ઓછી જ છે, તેમ છતાં પણ એમાંથી 12 હેક્ટર જેટલી જમીન સોલાર પાવર પ્લાન્ટ માટે ફાળવેલ છે। અને એના બદલામાં જે મોઢેરા ખાતે જે સરકારી પડતર જમીન ફાળવેલ છે એ ઘણી દૂર છે અહીંથી। એમાં દેખીતી રીતે કારણ એ છે કે અહીંથી માણસો ભેંસો ગાયો લઈને 10 કિલોમીટર જાય, 10 કિલોમીટર આવે, એટલે 20 કિલોમીટર જેટલું અંતર કાપીને ભેંસો ચરાવવા માટે જવું ગામ લોકો માટે અશક્ય છે। તેમજ એની સાથે સાથે બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે, જેમ કે પાણીનું વહેણ। અહીંયા આજુબાજુના તમામ ગામોના સીમાડાઓનું પાણી અહીંયા જમીનની આપણે મુદ્દાની વાત કરીએ, આપ જણાવશો કે અહીંના જે સ્થાનિક ખેડૂતો છે કે પશુપાલકો છે એમને કેવી હાલાકીનો સામનો કરવો પડશે આ જમીન જે ગૌચર દૂર ફાળવી છે તો? એના માટે એ ભેંસો બેસો ચાલવા માટે જો જગ્યા રહે નહીં, 2000 જેવા ગામમાં પશુ છે એ માટે જો જગ્યા રહે નહીં, બધે હંકળાત પડશે બધા ગામમાં, વરસાદ આવશે પાણી તો ગામમાં પાણી સબ ફરી વળશે ચોમાસામાં। તો આની વાત કરીએ કે 10 કિલોમીટર દૂર બીજી જગ્યાએ ગૌચર ફાળવાઈ છે મોઢેરામાં, મોઢેરા સૂર્ય મંદિરને લઈને સોલાર પાર્ક માટે, તો હવે એવી તકલીફ પડે કે લોકોને ખેતી કરવા માટે પશુ જે પશુ ચારવા જાય ગૌચરમાં તો ખેતી કે મજૂરી માટે પણ સમય ના મળે? પહેલી વાત તો એવી છે કે જે આ ગૌચરની જમીન પડતર કરી અને જે પ્લાન્ટ લાવ્યા છીએ ત્યાંથી અમારે લગભગ 401 વીઘા જેવી જગ્યા છે જમીન ખેતી લાયક, એનો જવાનો રસ્તો બંધ છે। ભાઈએ વાત કરી એમ પાછો તો પાણીનો જે વકડો છે એ આજુબાજુના 10-15 ગામોના સીમાડાઓનું પાણી ત્યાં આવતું હોય છે, એ પાણી ચોમાસા દરમિયાન 4 મહિના કદાચ ગામમાં આવે તો ગામ ખાલી કરવાની પરિસ્થિતિ પણ થઈ શકે। અને આ ગૌચરની જે વાત કરી એમાં જે ગાયો ચારવા માટેની વાત છે એ અહીંથી 10-1 કિલોમીટર મોઢેરાનો પ્લાન્ટ છે, અહીંથી વીજળી ઉત્પન્ન કરીને મોઢેરામાં આપવાની અને એના માટે ગાયો ચારવા અમારે મોઢેરામાં જવાનું, તો ત્યાં ગૌચર છે તો ત્યાં જ ફાળવું એવું વિચારે, બાકી ત્યાંના લોકો જોડે અમારે ઘર્ષણ પણ થાય, અહીંથી જે અમે માલ ઢોળ લઈને ત્યાં જઈએ એટલે ઘર્ષણ પણ થાય, એવા દરેક મામલા ઉત્પન્ન થાય છે એમ। એટલે એક ગામમાંથી બીજા ગામમાં ગૌચર માટે જો જાય પશુપાલકો તો પણ તકલીફ થાય, આપ શું કહેશો કાકા? પશુઓની માટે લઈને દૂર જવું કેટલું યોગ્ય, કેટલી હાલત? મારું કહેવું તે છે કે અમે ખેતી કરીએ કે અમે તો ચારવા જઈએ, કે અમારે પશુપાલન ભૂખે મરે, અમારે પક્ષી રીતે અમારા હેડે એટલે 10 કિલોમીટર જવાબામાં બહેરા શું અમારા સી જઈ શકે, દૂર જવામાં અમને મુશ્કેલી પડે, એટલા માટે અમારે આસલા પલાણનું જો અટકી જાય તો ઘણું સારું, નહીં અમારે મુશ્કેલીમાં અમે છીએ જ, અમારું શું કામ કરવું છે? આ હતા સુજાણપુરા ગામના સ્થાનિક પશુપાલકો ખેડૂતો અને સરપંચ, જેઓ જણાવી રહ્યા છે કે મોઢેરા વિસ્તાર મોઢેરા ગામ આસપાસ સોલાર પાર્ક બનવો જોઈએ, એની જગ્યાએ સુજાણપુર ગામની ગૌચરની જમીન સોલાર પાર્ક માટે પસંદ કરવામાં આવી છે, ત્યારે અહીંના લોકો જો મોઢેરામાં જાય છે ગૌચરમાં ચરાવવા માટે તો પણ ઝઘડા જેવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે, ત્યારે ગૌચરની જમીન જો નજીકમાં ફાળવવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ છે, જેથી ભવિષ્યમાં જો મોઢેરાનો કોઈ વિકાસ થાય તો સુજાણપુરાને લઈને કોઈ વિવાદ ના થાય। મહેસાણાથી મનીષ મિસ્ત્રી।